આજે આદરી ગામ ને આગણે એમ મારા હજી બાપુ નું ગામ હોય, મારે આવા મારા ગુરુદેવ બેઠા હોય ધનસુખનાથ બાપુ માટે જોરદાર તાળી પડી જાય એમનો ચેલો છું. તમે પેપર માં વાંચતા હશો, કોડિનર વાંચતા હશો, સનેડો સનેડો. રાજીભાઈ એક વાત કહી દો કે આપણે સૌરાષ્ટ્ર ના વખાણ કરીએ, કાઠિયાવાડ ના વખાણ કરીએ, પણ જે વેરાવળ નું થયું ને આપણા બધા બેઠા છો કે માં સરસ્વતી ની સોગંદ ખાઈને કહું છું કે મારા કંઠે સરસ્વતી રહેવી ના જોઈએ, પણ એક ખોટી ફરિયાદ મારા પર કરી છે કે ગાડી ડ્રાઈવર ચલાવતો હતો અને તોય સતાય મારા પર ફરિયાદ કરી દીધી કે મણીરાજ બારોટ, હું તો પાછળ સૂતો હતો, સતાય કાંઈ વાંધો નહીં. આ ખોટું કર્યું, આપણા કાઠિયાવાડ માં ખોટું થાય છે. હું તો હાજર થઈ ગયો, કાંઈ વાંધો નહીં. કે જો ને શિયાળે હોરડ બનો જ રે, જો ને શિયાળે હોરડ ભલો અને ઉનાળે ભલી ગુજરાત, એ વર્ષે વર્ષે તો જો ને વાગડ ભલો, એ બોલો કચડો રે બારે માં. સૌરાષ્ટ્ર જતા હોય, બરડામ જતા હોય, કાઠિયાવાડમાં જતા હોય, ઉત્તર ગુજરાતમાં જતા હોય, ઝાલાવાડમાં જતા હોય, પણ એમે કદાચ રાહડા ગવાતા હોય, ગીતો ગવાતા હોય, પણ કેવા ગીત રૂડા લાગે. કે જો ને પોપટને પારેવા તણી જ રે, જો ને પોપટને પારેવા તણી અને હવે રાણાય રમતું મેલ, એ ખેલ રે ખાડા ના ખેલવા, એ મારી વેગડ રે નાયાવી વાછડા. અની ટાણે કદાચ રાહડા ગવાતા, પણ કેવા ગવાતા હોય. કે હે વો ચડી જો બી ગાડે દાડો બાછેડો,
समय जने हवा जीत गवाता हो हवा कृष्ण कनड़ा जुआ हो हवा रिपनी ए दिलु ब्रहता है तेरे गले गीत गवा ला 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 चरी चरी जा सीधे
सुन वेनती हे कोई नशेड़ा पाड़ती आय लाल सनेड़ो અમદાવાદ શેર મોડ મોડ કોડી નાર પહોંચ્યા મોડ મોડ કોડી નાર પહોંચ્યા ત્યાં તો પોલીસ પકડી ગઈ લાલ સનેડો પાર પડશે અલ ઠબકો લાલે હો લાલ સનેડો મંગળ ફેરા કહેવાતા હોય અમારા જુવાનિયા બેઠા હોય ત્યારે કહેવાય કે કહેવાય એ પેલા પેલા મંગળિયા વરતાવો પેલા પેલા મંગળિયા વરતાવો પેલા મંગળ સેના દાન દેવાય રે પેલા મંગળ સેના દેવા પેલા પેલા સેના દાન
अनपाकी लोको खा काची करियों अबे लटके अनपाकी लोको खा पैणेला बदा मौजू करे बदा मौजू करे हे मुल्ला मोटा बागा खाय लाल सनेड़ो शाबाश शाबाश आ मुरे जो तो कलर जाए पैसा पासा ए लाख रुपए नी गाड़ी ला जा अन गाड़ी आवड़े नहीं वस्तु से बाकी वस्तु जेम तुम करी गाड़ी सीखी जेम तुम करी गाड़ी सीखी बस दूसरी सी ले लाल सनेड़ो बोले
जितरो बह जाओ एक एक करी टाइस आहरा लोक भी तो घणु बधु सांभळवानु छे पण धनसुखनाथ बापू नी इच्छा छे के मणिराज बारोट विषे बे शब्द धनसुखनाथ बापू ए कारण के मणिराज बारोट काई हस्ती नोती त्यार थी ले अने आज सुधीना मणिराज बारोट ना जीवन ना साक्षी छे ई अने हाजी भाई तो बापू ने विनंती करू के बापू आप आवो अने बे शब्द मणिराज बारोट विषे बोलो जोरदार तालियां गड़गड़ा खाली हिंदू या मुसलमान कोई पण व्यक्ति होय हिंदू होय पोताना भगवान ने इष्ट देव ने माथे राखी ने वात करे अने मुसलमान होय तो एना खुदा ने माथे हाथ राखी ने वात करी शके मणिराज बारोट ए धनसुखनाथ बापू नो शिष्य छे आ हूँ गर्वती कही सकू कारण के मणिराज बारोट कोई जगत नी अंदर कोई कलाकार पैदा थाय छे पण एकदम पोतो मोटो सिंगर बनी नथी जतो બાળકનો જન્મ થાય ને એ શીખીને નથી આવતો તમારા જેમ એક શ્રોતા બનવું પડે છે એને અને આજ મણિરાજ બારોટ અમદાવાદ ઘીકાટા રામદેવી મંદિરની અંદર આ બધા અભિસિંહભાઈ પ્રાણલાલ વ્યાસ હાજીભાઈ રમકડું બધા જે કલાકારો છે મીનાબેન પટેલ આ કલાકારોની સામે એક પોતે શ્રોતા બનીને સાંભળવા માટે આવી રહ્યો દૂરદર્શન કેન્દ્ર એક એવું માધ્યમ છે કે નાના કલાકારને જો કદાચ મોટો બનાવો ને એ દૂરદર્શન બનાવી શકે એના પ્રશાંત જાદવે એક ચિઠ્ઠી લખી કે ધનસુખનાથ બાપુને વિનંતી સાથે એક અરજી કરવાની કે એક મણિરાજ બારોટ કરીને એક છોકરો છે અને સુંદર ગાવે છે પણ આપને યોગ લાગે તો એને બેસાડજો ચાર વર્ષ સુધી આ સ્ટેજની સામે આવી રીતે બેસાડ્યો અને એ મણિરાજ બારોટને પાંચમા વર્ષે અમદાવાદ રામદેવપીના મંદિરના સ્ટેજ ઉપર બેસાડ્યો ફક્ત 50 રૂપિયા આપેલા સંત શું કહી શકે શું આશીર્વાદ આપી શકે રામદેવજી મહારાજના આશીર્વાદ એને કહ્યું બાપુ મને કંઈક આશીર્વાદ કરો મેં હું આશીર્વાદ એવું આપી દઉં કે જગતની અંદર તારું નામ બની જાય રામદેવજી મહારાજ એનું નામ બનાવી દે આશીર્વાદ આપી દીધા સંત આપી શકે અને એક આ જાહેર ધર્મપ્રેમી જનતા છે ને એ કલાકારોને આશીર્વાદ આપતા હોય ને તારે એ મનુષ્ય કલાકાર બની શકતો હોય તમે એક પોતાના ખુદા પોતાના ભગવાનને માથે રાખીને વાત કરજો કે જો આ કલાકાર એક શનેડો ગાય અને તમારી પાસેથી 5000 રૂપિયા તમારા ખીચામાંથી કઢાઈ શકતો હોય એ 5000 રૂપિયાની દારૂની બોટલમાં હાથ ના નાખે 5000 રૂપિયાની દારૂ કે 40 બોટલ કહેવાય 40 × 80 8000 રૂપિયા એક મિનિટની અંદર જો તમે 80000 રૂપિયા એના ઉપર નાખતા હોય એ 8000 રૂપિયાનો દારૂ મફતમાં ના લે પણ જગતની અંદર તમે જોજો ઘણા કલાકારો એવા મોટા બનતા હોય છે ને એને પાડી નાખવાની કોશિશ કરાતી હોય આની માય પણ દાવ થઈ ગયેલો છે હું ત્યાં સુધી કહી દઉં છું ભગવાનની સાક્ષીએ તમે તમારા ખુદા કે તમારો ભગવાન હોય તો કહી શકો કે આ મણિરાજ 500 કે 5000 રૂપિયાની દારૂની બોટલ માટે હાથ નાખ્યો હોય શકે તમે હાથ ઊંચો કરી નાખો ના બની શકે કોઈ દિવસ ના બની શકે પણ એનામાં એક છેતરપિંડી કરવામાં આવી છે પણ ભગવાનને એને પણ પ્રાર્થના કરી છે અને હું અને તમે પણ પ્રાર્થના કર્યું કે જેને બી કર્યું હોય ભગવાન એને ખુશી રાખે પણ મણિરાજ બારોટને આજે એક 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 જબરદસ્ત આપણે બધા ભેગા થઈ અને આને કહીએ કે તારું જીવન આજથી આ હાજીના ઘરની અંદર હાજીના મકાનમાં કહો તો ચાલે અને હાજીના ગામમાં કહો તો ચાલે અને જે સૌરાષ્ટ્રની અંદર એની જે આબરૂ ખતમ થઈ આજે પોતે જાહેર કરે કે આજથી મારી જિંદગીને હું ફેરથી બનાવી દઈશ બોલ વિક્રમજી આજ બોલી જા કે મેં મારી જિંદગી બનાતા હા ગુરુજી બોલ્યા કારણ કે તમે છો તમે છીએ અમે સ્ટેજ પર બેઠા છો તમે નીચા બેઠા છો કારણ કે તમે છો તમારી જિંદગી છે તમે મારી કેસેટો વગાડો છો બાપુએ ખરેખર કીધું કારણ કે જો અમદાવાદમાં છો નહીં મળતું ત્યાં અહીંથી ઉઠાઈ જઈએ પણ એક દાવ એમાં મારું ફેમિલી પાછું આખી કોલેજ ભરેલી હતી મારી ફેમિલીની ઢોલ તબલા બધું સંગીત સાથે પાછું ત્યાંથી 4 પેટી આવી જઈને એમાં પાછું કેન્દ્ર સરકારની ચેકપોસ્ટ આવે અહીં ગાડી ચેક કરી એમાં કાંઈ ના નીકળ્યું ગુજરાતની ચેકપોસ્ટ આવે અહીંયા કાંઈ ના નીકળ્યું ઉનાની ચેક પર અહીંયા કાંઈ નીકળી કોડિનર માં 4 પેટી આવી ગઈ સાચા ત્રણ ચેક પોસ્ટ ક્યાં ગઈ અને એમ પાછું ફેમિલીનું નામ નહીં ડ્રાઈવર ને બે
પતી ગયું. મેં કહ્યું હારું લઈ જાઓ. પછી મેં તો ચીવી દે કોર્ટમાં ગયો, લઈ જાઓ. ખરેખર પણ આ જો કલાકાર આવો હોય, આ આપના ડિપાર્ટમેન્ટમાં પોલીસ ડિપાર્ટમેન્ટ પણ અહીં બેઠું છે, એ પણ મનીરાજને નામથી ઓળખતા હોઈ શકે, હે, આજે હોમ મિનિસ્ટરને ફોન કરી શકતો હોય, છતાં પણ એને કોઈ પણ વ્યક્તિનો ઉપયોગ નથી કર્યો. અને સાહેબ આપ કહેશો ત્યાં હું આવવા તૈયાર છું. આવા જો કલાકાર હોય ને, એને મનુષ્ય તો શું, ભગવાન પણ એનો ગુનો હોય તો માફ કરી દેતો હોય. આજે ભગવાનને પણ પ્રાર્થના કરીએ અને એના ઉપર જે બની છે, એક આ કલાકારને તમે જોઈ શકો, આ કલાકાર એવો ગુનો ન કરે. અને હું તો ત્યાં સુધી કહું પણ એક પણ કલાકાર ન કરે, કારણ કે એને પોતાની જિંદગીનો ખ્યાલ છે, એની પોતાની ક્રેડિટનું ભાન છે. તો આવે છે મણિરાજ બારો. કારણ કે આમ તો ચાર ભાઈઓ કહેવાય. છોકરો ખોવાનો તે દેહર, કોઈ બૈરું નહીં ખોવાનું ને. હા, મા બાપ નો ઉજાગર તો જુઓ. અલુ લુ લુ હાલ, અલુ લુ લુ હાલ, કાળ જાન કટ કાન ફોટાડો પારણે. અલુ લુ લુ હાલ, અમે ખરેખર એમ ચાર ભાઈઓ કહેવાય. અને પોલીસ સ્ટાફે જે મને હાચવ્યો છે એમનો ગુણ કદી ના ભૂલું. પોલીસ સ્ટાફ એટલે અમારા એકમ જીવ જીગરી કહેવાય તો ઓછું પડે. દીવમાં એટલો મને હાચવ્યો, કોડીનારમાં હાચવ્યો, ઉત્તર ગુજરાતમાં, ઝાલાવાડમાં, કાઠિયાવાડમાં. કારણ કે અમે આમ તો ચાર ભાઈઓ કહેવાય, પણ અમે ત્રણ ભાઈઓ મળીએ ત્યાં સુધી હારા, ચોથો ના મળે તો સારું. ત્રણ ભાઈઓ એટલે કયા ખબર? પોલીસ સ્ટાફ એટલે અમે કાકા બાપાના ભાઈઓ કહેવાય, હગ્ગા કાકા બાપાના ભાઈઓ. કેવી રીતે? દોઢ વાગે, બે વાગે, અઢી વાગે અમારો પ્રોગ્રામ પૂરો થાય એટલે સાહેબની જ ગાડી મળે. કોડીનારથી જ આવે. ક્યાંથી આવ્યા, શું છે, ક્યાં જવાના છો, એ અમારું કુટુંબ કહેવાય. પછી રબારી જતા હોય, ગાયું લઈને ભરવાડ જતા હોય. આ ત્રણ ભાઈઓ, પોલીસ, રબારી, ભરવાડ, આ ત્રણ ભાઈઓ મળે ત્યાં સુધી સારું. અને ચોથો ભાઈ મળે તો ઉપાધિ, ચડ્ડી બનીએ ને ધરી લૂંટારો, એ ચોથો ભાઈ, એ રાતે જ મળે. પછી કહીએ છીએ કદાચ જો ચાંદો ઉગી ગયો એને આમ જોતા જાણે કેવા ગીત ગવાય. કે ચાંદો ઉગી ચોપમાં ગાયા, એ ચાંદો ઉગી ચોપમાં ગાયા, ચાંદો ઉગી ચોપમાં, ચાંદો ઉગી ચોપમાં ગાયા, ચાંદો ઉગી ચોપમાં. હવે હરણું યાદનું રે હાલાર શેરમાં જાળિયા, એ હરણું યાદનું રે હાલાર શેરમાં જાળિયા, હરણું યાદનું રે હાલાર શેરમાં જાળિયા. ચાંદો ઉગી ગયો, આંખમાં ચશ્મા આપણું હરણ્યું આથમ્યું, ત્યારે કેવાય કેવા ગીત ગવાતા હોય. પહે દહી
मन पंत थी कबड़ाती पहे में ही बिरोसती पहे में ही बिरोसती अनखंत थी कबड़ाती पाथरिया में ली पदमनी मन याद तारी रावती मन याद गोरल जावती मन याद साजन आवती मन याद मीठी रावती मजबूत राखु मन ने हर मरु हयूर रे नहीं हाथ मा से दिए होती सगड़ू य तू मरु सुख रे साथ मा मजबूर थे जीव बोरयू मन ने नींद न जावती पादरिया वेली पदमनी मन याद तारी रावती मन याद साजन रावती मन याद मीठी ઈટણે કદાર એ સૌરાષ્ટ્ર માં જતા હોય કાઠિયાવાડ માં જતા હોય આમ તો પાછું મારું ગામ કાઠિયાવાડ માં છે મોટવાડાનો છે પોરબંદર ની બાજુ માં છે અને ત્યારે કેવા રહડા ગવાતા હોય હાલ ને એ હાલ જાય રે ઢોલા મારવાડા પપ્યો કરો વાહ મણિરાજ વાહ એના અવાજ નું પોતે આશિક છું મારવાડા લાલ દેશ
माजब दंबा करार ए भेड़िया वाली आवते हो मां खोड़िया लावते हो मां मम्मा आवते हो मां मदसा मां आवते हो तण केवा है ना रहड़ा के बता होए ऊंचे रे हे देवई तारा दे ऊंचे रे पाल वड़ो मेल मार पाल वड़ो मेल मुंडा जावे
ਉਤਰ ਜਾਵੇ ਕਿਤੇ ਮਿਲੜੀ ਆਵੀ ਨਾਗਣ ਬਣੇ ਕਾਲੇ ਨਾਗਣ ਬਣੇ ਨਾਗਣ ਬਣੇ ਕਾਲੇ ਨਾਗਣ ਬਣੇ जगमल भाई राशि बहन बोलते राशि बहन जगमल मेन मानस आने को आई बोल राशि रमती आवे माड़ी रमती आवे महाकाली रमती बापा तमारा गाम माया में आ गया दंशुक बापू राजो भैया बेसिंग बापू आज आ गया महंत संतो आज आ गया मारे हैया रतना कड़कड़ मेठो खा ए चूला कड़े मुंदड़ी अने कड़कड़ मीठो खा मिनी बयाया परुणला मिनी बयाया परुणला पस सीधू सरा का देखा लाल सनेड़ो તો ગાવા પડે તો આ બાજુ શું થતું હતું હું તો વિચારવું પડી છો આ તો ખબર પડી તને આવી ગયો આગળ મેં કીધું મારા ધ્યાન ને સાથે તને ખબર પડી ગયો આગળ થઈ ગયો નગર હાર કાશન તારી બી જળી રે માદ તારી રણ થઈ
કરી એમ એમ ને વીજળી જતી રહે ક્યાં વાત ક્યાં વાત એટલે કહીએ કેમેરા વાળા ભાઈ ને કહીએ કે આપ હમારી તસવીર ખીચતે હો આપ હમારી તસવીર ખીચતે હો લેકિન એ બતાઈએ તસવીર ખીચતે સમય એક આંખ કી મીચતે હો आप हमारी तस्वीर खींचते हो लेकिन बताइए तस्वीर खींचते समय आंख क्यों मिचते हो एमए साहित्य जो समझ में बात छे एक आंख बंद करवाती जो कदाच अपना फोटो पड़ी जाता हो बिरबल भाई एक आंख बंद करवाती अपना फोटो पड़ी जाता हो एक आंख बंद करवाती तस्वीर पड़ी जाती हो तो बे आंखों बंद करी बापा सीताराम नु भजन करी तो हृदय में आप सभी पड़ी जाए साहित्य हो नहीं तो હમણાં કીધું ને પેલું કોડીનર નો દારૂ કોને બનાવે તમને કીધું હવે જો ઘરનો ઉપાડો લો નહીં પીતે કિસી મોસમો તક નહીં પીતે અગર પીને કે લે બેઠ જાતે તો કિસી સે કમ નહીં પીતે દારૂ કોને બનાવે તમને કીધું ધ્યાનથી સાંભળજો જો સાંભળજો પોપટ મોર વાઘ અને ભૂંડ આ ચારે ભેગા મળીને દારૂ બનાવ્યો પોપટ મવડા લાયો મોર મવડા લાયો વાઘ બેઠો બેઠો દારૂ ગાળે સકન જોઈને ને કળા જોર સકન જોઈને ને કળા જોર સકન જોઈને ને કળા જોર દારૂ કોને બનાવે તમને કહી દઉં પોપટ મોર વાઘ ને ભૂંડ આ ચારે ભેગા થઈને દારૂ બનાવે પોપટ મોવડા લાયો મોર મોવડા લાયો વાઘ બેઠો બેઠો દારૂ ગળે ભૂંડ પાણીના ફેરા ભરે એટલે પોપટડું હરખમાં આમથી આમ જાય મોર આમથી આમ જાય વાઘ બેઠો બેઠો દારૂ ગળે પોપટડું હરખમાં આવી ગયું આ તો દારૂ ગળાય એમાં વરાળમાં ઉકળી ગયું પડીને મરી ગયું અરે રે મોર કે પોપટડું મરી ગયું મારે નહીં જીવું મોરે મર્યો એમ મરી ગયો તા વાઘ કે રે રે મોર મરી ગયો પોપટ મરી ગયો તો હું શું કરું મારે નહીં જીવું એ તપેલામાં પડે મરી ગયો તા ભૂંડ કે મારે નહીં જીવું એ તપેલામાં પડીને મરી ગયો ચારે ચાર મરી ગયા ચારે નો દારૂ બન્યો પોપટ મોર વાઘ ને ભૂંડ આ ચાર જણ નો દારૂ બન્યો પેલો પેક મારે ને એટલે પોપટ જેવું બોલે બધું કહી દે બોલું આમ હતું ને બોલું તું બોલા આમ હતું ને બોલું હતું ને બોલું હું જ હતો કોણ કહેતો નહીં હો પછી મોર આવ્યો પછી બીજો પેક મારે બીજો પેક પર મોર આવ્યો પછી ના મોર ની જેમ નાચો મળ્યો આ મોર આવ્યો પછી ત્રીજો પેક મારે પછી વાઘ આવ્યો થાય કરી લે જા જા થાય કર ભલે કોડી નાની જેલમાં જવું પડે જા થાય કરી લે આ વાઘ આવ્યો પછી ચોથો પેક મારે પછી ભૂંડ આવ્યો ખાવાનું ઠેકોળ ના આવી પછી આ ભૂંડ પછી ભૂંડ તે દેખી દો કે રમવા દો માને રમવા દો
घोड़ो फल मंगड़ो से
गरबा रमता हो राजा ने राणियों गरबा रमते हो पते राजा कदाच घोड़े स्वर से नावता हो पावागढ़ नो पतलियो सेल राजा अन ही कदाच आटली राणियों रमते हो मन नवी राणी कौन रमती से साक्षात महाकाली रमता था जरे पते राजा क्यों विचार करो रमे रमे राजा ने होल राणी अनवी राणी कौन रमे रे लो अनवी राणी कौन रमती से तेरे पते ही राजा नीचा उतरन जोयो साक्षात महाकाली रमता था जरे माताजी नो पालव झलन तेरे माताजी एटलो बोले था महाकाली ए पालवड़ो मेल मार पालवड़ो मेल हलवन मिली मिलावे जलो चौमासा में तो चढ़ी बली भजन
मजाओ गिरधारी तन गोकुल मजाओ गिरधारी तन गोकुल मजाओ गिरधारी तन गोकुल मजाओ गिरधारी तन गोकुल मजाओ गिरधारी चढ़ भाभी चढ़ मुंची मेड़िए देखाड़ो तारू सासरो एवं एक चंपा करीन छोकरी थी एनी हगई थई એટલે બેનપણીએ કીધું કે ચંપા તારી હગઈ થઈ પેંડા ખરે તો પેંડા થઈ જાય ચંપા કે હું ના માનું કેમ ના મને તારી હગઈ થઈ તું પેંડા ના ખરે કે ના માનું બે ત્રણ મહિના પછીની કંકુત્રી સપાણી એનું મુરત જોરાય ચંપા જો તારું મુરત જોરાઈ ગયું તારી કંકુત્રી સપાઈ હવે પાક્કું કે નહીં ચંપા કે હું ના માનું કેમ ના માને તારી કંકુત્રી સપાઈ ગઈ તો એની થોડો સમય ત્યાં તોરણ બંધા મળ્યા મંડપ બંધાવા મળ્યો તારો મંડપ બંધાવ્યો અને હવે તો જાન આવશે પાકું કે નહીં પેંડા ચંપા કે ના માનો તારો મંડપ બંધાઈ ગયો તોરણ બંધાઈ ગયા તોય નહીં કે ના માનો થોડો સમય થયો જાન આવવાની તૈયારી થી એના પૂંખણાની તૈયારી થી કે ચંપા જો જાન આવે છે ચેટાને ફટાકા ફૂટાડવા મળ્યા ફટાકડી ફૂટવા મળી હવે પાકું કે નહીં ચંપા કે હું ના માનો પછી વરલડ તોરણે આવ્યો પછી બેનપણી કહે ચંપા વરલડ તોરણે આવી ગયો હવે પાકો કે નહીં પેંડા ચંપા કે હું ના માનો ધ્યાન થી પણ દશા શું થાય પછી લે પછી એને તોરણે વરલડ અને પૂંખતા હતા ને કેવા ગીત ગવાતા હોય મારો એ હું ના લે સરીખો સુરજ ઉગ્યો તો એ વરને એ વધાવા જાઉ મારો એ ઉનારે સરીખો સુરજ ઉગ્યો યાદ એ દેરાણી જેઠાણી તમને નવું યાદ એ દેરાણી જેઠાણી તમને હાલો એ વરને વધાવા જાઈ મારો એ ઉનારે એ સરીખો રજ ઉગ્યો મારો એ ઉનારે સરીખો રજ ઉગ્યો ચંપા જો વરદાન કુંખણાઈ થઈ ગયા હવે પાકા જ નહીં પેંડા ચંપા કે ના માનો પછી એને ચોરી પહેરાડી કન્યા પધરાવો સાવધાન જોડે હસ્તમિલાપ થયો ચંપા જો તું વરલાડા જોડે બેહી ગઈ તારો હસ્ત મિલાપ થઈ ગયો હવે પાકું કે નહીં ચંપા કે હું ના માનો જાન હેડી વિદાય થઈ એના ગીતો ગવાય ચંપા કે હું હજુ ના માનું પછી જાન ગાંદરે હેડી અને ગાંદરે હેડી વેલડામાં બેઠી પાછી બેન પણ કીધું કે જો ચંપા તું હવે વેલડામાં બેઠી હવે તું હારે હેડી હવે પાકું કે નહીં ચંપા કે હું ના માનું વેલડામાં બેઠી પછી વેવાય વેવે વાતો કરે એટલે ચંપાનો બાપ પેલા મુરત્યા બાપ પાસે નારિયેળમાં જ્યાં કે સાંભળો વેવાય હવે મારી છોડી વેલડામાં બેઠી હા હરે હેડી હવે અહીં ગાંદરાના 50 નારિયેળ જોવે એટલે પેલો મુરત્યાનો બાપ કે હવે નારિયેળ ક્યાંથી લાવો હતા એટલે બે ચોરી માપી દીધા નથી કે હાલ ચંપા હેડ નથી ઉતર નહીં જવું હા હરે ચંપા કે હું નથી કીધી મારા બાપે આવી 11 જણો અહીંથી પાછી મોકલી પણ ક્યાંથી મોનું ઉતાર દીધું ઘેર લઈ ગયું એકદા રાડા ગવાતો હા ચંપા કરશન છે કરશન ખેલવા
ગીત ગવાતા હોય, હાલરડા ગવાતા હોય, અને એમાં હમણાં બેનો બેઠા ને કદાચ લગ્ન ગીત ગવાતા હોય, કેવા ગવાતા હોય, લગ્ન ગીત ગવાતા હોય, રાહડા ગવાતા હોય, વિદાય ગીત ગવાતા હોય, એમાં અમને એક ભાઈ કે ઓલું ગીત ગાજો, કીડી બિચારી કીડલી, કીડીના લગ્નિયા લેવાય, કેવા ગીત ગવાતા હોય, કીડી બિચારી કીડલી, કીડીના લગ્ન લેવાય, હાલો કીડી બાઈની જાનમાં. ભસિંહ બાપુ કીડીના ગીત કેવા ગવાતા હોય ખબર, કીડી બિચારી કીડલી એના લગ્ન લેવાય. તમે બધાના અવાજ સાંભળ્યા હશે, મોરનો અવાજ સાંભળ્યો હશે, પોપટનો અવાજ સાંભળ્યો હશે, દેડકાનો અવાજ સાંભળ્યો હશે, તેતરાનો અવાજ સાંભળ્યો છે. તેતરો શું બોલે ખબર, પકડી લો પકડી લો પકડી લો પકડી લો પકડી લો પકડી લો, આ તેતરો બોલે પકડી લો પકડી લો પકડી લો પકડી લો પકડી લો, જાળ નાખી આ તેતરો બોલતો હોય. એમ જો કદાચ કીડી કેવી બોલતી હોય, કીડીનો અવાજ સાંભળો હોય તો ઘડીક શાંતિ રાખજો ને, કે ખબર નહીં પડે કીડી હારે જાય ત્યારે કેવા ગીત બોલે ખબર, કીડી બધા શાંતિ થઈ જાય, કીડીનો આટલો જ અવાજ આવશે, વધારે નહીં આવે, સંભળાય તો જે અવાજ કરે એમને એમની હગી હાહુના સોગન. કીડી શું બોલે જોજો, કેવું બોલે, હારે જાય એટલે કેવી રીતે રોવે જોજો, બોલું છું બધા અવાજ શાંત. કીડી થોડી બોલતી હોય, કીડી બિચારી કીડલી, કીડીના લગ્ન લેવામાં રાહડા ગવાતા હોય, ગીત ગવાતા હોય, પણ અમે હવે થોડી હડાચડી કરી દઈએ. શિલ્પાબેન પટેલ ને મારી જોડે ભારે ખબર, હવે થોડો તૈયાર રહેશો ને તમે બધા, તૈયાર છો ને, ભાગલા પડી આપણા ભયમ હમ કેટલો છે, બુનમ ચટલો હમ જોઈ લઈએ. આજે આપો માઇક આપો એમને. ભાવશે ને રી કાંઈક વાયર વગરનું છે. આમાં શું એલોજન ડાયરો હોવો જોઈએ, એલોજન એટલે ખબર ને, અમે આટલું બોલીએ ને તમે સમજો એલોજન શું કહેવાય, આમાં વાયર ની જરૂર પડે, પણ આજ વાયર જ નહીં. હા, આમાં તમે બેઠા, અમે બેઠા સ્ટેજ પર બધા, એક લેમ્પ છે, આપણને ભગવાને અહીં ગોળો આપ્યો, અહીં ડાયરેક્ટ કરંટ આપ્યો, આમાં વાયર ની જરૂર પડે, અહીં વાયર ની જરૂર ના પડે, ડાયરેક્ટ કરંટ, એટલે આમાં ઘણા એલોજન લાઈટો હશે, આટલું બોલીને સમજી જાય. એલોજન એટલે એનું કારણ, એલોજન લાઈટ હોય પાવરફુલ હોય, વાયર હરખો જ જોઈએ, પાવરે હરખો હોય, વાયરે હરખો હોય, પાવરે હરખો હોય, પણ એનાથી જો કદાચ ઓછો હોય 500 નો ગોળો તો ઓછો પાવર આવે, પાવર હરખો જ હોય, એનથી કદાચ 100 નો ગોળો હોય તેનથી પાવર ઓછો, એનથી 60 નો હોય તેનથી ઓછો, એટલે આમાં કેટલા એલોજન લાઈટો બેઠા હશે, કેટલીક ટ્યુબ લાઈટો હશે, એના સ્ટાર્ટર ફેરવો તઈ જ હળગે, નેત્ર ન હળગે, કેટલાક 40 ના ગોળા બેઠા હશે. હા હા, અત્યારે ખબર ના પડે, અત્યારે ખબર ના પડે, ઘરે જઈને પથારી પડ્યો પડ્યો હોય કે પેલું આમ હતું, એ ડીમ લાઈટ, અમે કેટલાક ઉડી જેલા ગોળા બેઠા હશે, ગમે એટલો પાવર ગલો હળગે જ નહીં. આપણે શિલ્પાબેન બેન કહી દઈએ કે ખરેખર મારા ભયો જેવો કોઈનો હંપ નહીં, મારા જુવાનીઓ જેવો કોઈનો હંપ નહીં, આજ નક્કી કરીએ બુનોમ કેટલો હંપ છે ને આપણા ભયમ કેટલો હંપ છે, મારી પડખે રહી જાઉં ગાવ એટલે મારા હામે હાકોટા પટકારા કરજો, આ ગાય એટલે નહીં, જો શિલ્પાબેન ગાય તો મારા ઢોલો ઢોલવાળો બળી દો, આ ગાય પેલો બળી દો, લાઈટ 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 થઈ હવે. શિલ્પાબેન ગાય, આજે મારા રાજી બાપા ભયમ કેટલો માપી લઈએ, બોલો સાહેબ આપણો વટ ના જોવો જોઈએ, મને હરાવતા નહીં,
તમાર લક્ષર સાદતું કરું હોત કરી દેજો. અમારા ભાઈઓ બધા જો તૈયાર બેઠા તો પક્ષમાં મહારાજ કે ત્યારે મણિરાજ ભાઈ ગાય ને તાળીઓ પડીએ. અમારું લક્ષર અમે સાબતું કરી દીધું છે. અમારા ભાઈઓ જેવો કોઈનો હંપ નહીં. હા તો અમારી બેને જેવો પણ હંપ નહીં. અમારી બેને પણ તૈયાર જ છે. એ કે છે અમારી બુનો જેવો હંપ નહીં. અમારી બુનો તૈયાર છે. તમારા ભાઈઓ બધા તૈયાર જ છે. ચાણે ગાય ને તાળીઓ પડી. બધા તૈયાર જ બેઠા છે. પણ મણિરાજભાઈ તમને ખબર નહીં હોય શિલ્પાબેન એમ કે છે કે અમારી બુનો નો હંપ એટલે કીડીઓ જેવો. આપણા ભાઈઓ નો હંપ એમને શું કીધું ખબર કે મકોડા જેવો. શિલ્પાબેન ને ખબર નથી મકોડો પકડાતા સોડા નહીં. અમે કેડ માંથી તૂટી જઈએ પણ છોડીએ નહીં. એવો અમારો હંપ છે. એટલે તો મહિલા મંડળ માં કહેવાય છે ને કે કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. તું તો થાક્યો પીટ્યા અભાગ્યા મથી મથી રે. લો વેરાગ ની વાતો આવી. મંદિર માં જ્યાં છે એટલે પછી કે કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. તમે કોઈ નથી હતા પેલા એ વિચાર કરો. પાછા આપણને એમ કે છે કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. તું તો થાક્યો પીટ્યા અભાગ્યા મથી મથી. મથવાનું મારો ભયો નથી. મહેનત અમારે કરવાની, માંડવી અમારા બાબાની, બાદરી બાબાની મહેનત જ ભયોની છે. તમે જીશના પેટમાં જો મોયા સોચન ચોઈયો વાળા તમને ગમતા નથી. તમે તમારા ભાગમાં થોડી તાળીઓ પડી. પણ કેવી પડી ખબર? પેલી દિવાળી અંદર લવિંગ ટેટની હરફ ને પટપટ પટપટ પટપટ. મારા ભાગમાં બધા મરચી બમ છે જો ફૂટે વેત વેત ના ખાડા પાડે આ બેઠા. પણ તમને ખબર નહીં હોય અમારી બુને તાળીઓ કોઈ દી ના પાડે. રહોડામ થી છૂટો ઘાજ કરે વેલે કે છે અમારી બુને તાળીઓ ના પાડે છૂટા વેલણ ના ઘા કરે. પણ શિલ્પાબેન કે વેલણ ઘડવા વાળા અમે કઈ હોતો ને કઈ દે. એમને કીધું કે જીશનો પેટ વાળો ગમતો નથી, ઘડીકમાં ગમતો નથી, ધોતિયા વાળો ગમતો નથી. જીશના પેટ વાળાને પૈણું ચોઈણી વાળો ગમતો નથી, ધોતિયા વાળો ગમતો નથી. જવાબ આપી દઉં કે ચોઈણી વાળા શું કરતા હોય, કેવા મજબૂત હોય, ધોતિયા વાળા કેવા હોય. તમને ચોઈણીમાં મોતો શું પડે છે ચોઈણી વાળા ગમતા નથી. તમને ધોતિયામાં મોતો શું પડે છે ધોતિયાવાળા ગમતા નથી.
પેન શું લઈ જાય કલર જાય પૈસા પાછા શિષપાબેન એમ કે છે ચોયણી વાળો ગમતો નથી એને આ લેવું બોલતા આવડે નહીં અમારા કોઈ ચોયણી વાળા ધોતિયા વાળા કોઈ આ લેવું બોલે જ નહીં કોઈ દાડો ના બોલે એ તો શેર વાળા બોલે અમારા ચોયણી વાળા ધોતિયા વાળા ખાલી અડધો કલાકમાં જઈને હગાઈનો રૂપિયો પકડાઈને પાછા આવે હગાઈનો રૂપિયો અમને ગમતા નથી હા
કરશન જન મૂળચન આયા શું ડાટવા છે એમ કરશે આપણે શિલ્પાબેન ને કહી દઈએ કે રોટલો ફૂલે ને તો તાવડી શું કોમની રોટલો ફૂલે ને તો તાવડી શું કોમની મધ દરિયે પાર ઉતારે ને તો નાવડી શું કોમની ગમે તેવું લાકડું સારે ને ગમે તેવું લાકડું સારે ને તો સાયડી શું કોમની પણ ઘરમાં ખેતરમાં રહોડામાં એના ધણીનું કેવું માને ને તો નફટ પાડી શું કોમની મારો બાપ બોમ ફોડે રે તારી માં ઠીકડી ફોડે રે મારો બાપ બોમ ફોડે તારી માં ઠીકડી ફોડે મારો બાપ બોમ ફોડે તારી માં ઠીકડી ફોડે રે મારો બાપ બોમ ફોડે તારી માં ઠીકડી ફોડે રે તમારો બાપ ટીકડી ફોડે હું કો મારો બાપ બોમ ફોડે તારી માં ટીકડી ફોડે તો બીજાના બાપ પાછું સસુરિયો કરતા હશે રામ લીલું પીળું પાંજરું કડાવો પાંજ રામ પોપટું બોલે એવા એવા કડલા ઘડાવો લીલું પીળું પાંજરું ઘડાવો પાંજરા આમાં ઘણા જે જતા હોય ને એટલે અમને એમ યાદ આવે ડાયરામાં ત્રણ પ્રકારનું માણસ આવે પેલા પ્રકારના બેઠા હોય ને આઠ વાગ્યા ગોઠવાઈ ગયા હોય કેવા હશે શું પહેર્યું છે શું કરશે શું દાંત વાળશે કરશન મૂળચંદ એ એક દોઢ વાગે જતા રહે એના પછી જે બેઠા હોય ડાયરાના શોખીન હોય લોક સાહિત્યના શોખીન હોય ભજનના શોખીન હોય માતાજીના ગરબાના શોખીન હોય હિન્દી ગુજરાતી ફિલ્મના શોખીન હોય એ ત્રણ વાગ્યા સુધી બેઠા હોય અને ત્રણ વાગ્યા પછી જે બેઠા હોય ને એમને ઘરે કોઈ ખોલે એવું ના હોય કે અમે ઘરે જ ખોટો ટાઈમ બગડે ને કાંઈ બેહો આમાં ટાઈમ વાળા જ ઉપડ્યા કાકો અહીં ખબર પડી જ જાય રિમોટ કંટ્રોલ ડાયરામાંથી નક્કી થયો ફોરેન વાળાને ખબર નથી રિમોટ કંટ્રોલ કેવી રીતે ખબર એમના ઘરેથી પત્ની આ બાજુ બેઠા હોય પતિદેવ આ બાજુ બેઠા હોય નક્કી કર્યું હોય કે આટલા વાગે ઊભું થઈ જાવું એટલે સામેથી બેન ઊભા થાય
અને પછી જજે મારા હમ ઈશારો બોનનો ઈશારો કેવો કરે, એમના ઘરવાળા કેવો ઈશારો કરે ખબર, અહીંથી બેઠા હોય ને પછી એમનો પતિ પત્ની ઉભા થાય, પછી પતિદેવ હમ જોવે આમ, પછી જેમ થર્મોસમાંથી ગુલ્ફી કાઢે ને એમ ઉભો થાય. પછી જેમ થર્મોસ અહીંથી બેઠા હોય ને પછી એમનો પતિ પત્ની ઉભા થાય, મેલ ખંચીરીને ઘેર એના ગીત કેવા ગવાય, જાગરે જાગરે માલણ બાગ જાગને તારો મેરુ જગાડે, જાગરે માલણ બાગ જાગને તારો મેરુ જગાડે, જાગરે માલણ બાગ જાગરે માલણ બાગ જાગરે માલણ બાગ જાગરે માલણ બાગ જાગને લે તારો મેરુ જગાડે, જાગને માલણ બાગ જાગને તારો મેરુ જગાડે, જાગને માલણ બાગ બધી ભરેલી વાદળી છે વરવા જમણ પાસે આવશે. ડાક વાગે મેલડી તારા, ડાક વાગે ખોડલ તારા, ડાક વાગે ડાક વાગે ખોડલ તારા, ડાક વાગે ડાક વાગે ખોડલ તારા, ડાક વાગે હે રણવાયા મોની મારી રણવાયા, મેલડી માત મેલવાયા, હે રણવાયા મોની મારી રણવાયા, મેલડી માત મેલવાયા, ડાક વાગે ગણપતિ ના, ડાક વાગે ડાક વાગે
हारा कम ताळियो पाड़ी से एमने काई वांधो नथी आयो पण जेने जेने धर्म ना कम मा हारा कम मा ताळियो नथी पाड़ी अने बहुचर मा ए बोलाई लीधा ए पाड़वी ज पड़े सुटको नहीं घड़ी घड़ी पड़ी पड़े हाय बहुचर मा बैठा है हाँ शू करशो ए रमवानी मेरा मा रमवाया मो रमवानी बेड़ा
માગ્યો મારી ભુવા દુણે કાક માગવા ભુવા દુણે
ભાવે તૂટોને મુભીતા પણ રે ને હવે વિદાલી ને શેની તારા વિના મારું જંતર રે કાંઢે નરા અરે રે મારું જંતર કાંઢે નરા અરે રે મારું જંતર રે કાંઢે નરા હા શું કરશો સનેડો 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 લાલ સનેડો અને લાયા આવી નોની ભૌ હઈઠવરના આવા બોખો કાકો અને લાયા નો નકડી ઢેંગલી જેવી ભૌ આવું કજોડું કેમ પાર પડશે આજી બાપા શું કરશો આવું કજોડું કેમ પાર પડશે અલે ઠમકો યાલે હો લાલ સનેડો અને ઉનાળે ભલી દીવની બિયર એ શિયાળામાં રમ ભલો ઉનાળામાં ભલી બિયર ચોમાસામાં તો વિસ્કી ભલી પેલી પોટલી બારે માસલાલ સનેડો મેના પોપટ નો આયો લાલ સનેડો અને ગુજરાતી ને વાલા ઘઉં વોઢાને બગલાને એની માસલી બગલાને વાલી એની માસલી પેલા વોઢાને વાલી આવી બહુ લાલ સનેડો
અને હૈયામાં રાખજો તમે હાઉ ને હાઉ હે. હમણા ભાવનગર માં મારો પ્રોગ્રામ તો હું દુહો ગયો એમાં મને રજો સાહિત્ય ગુજરાત નો ટહુક તો મોરલો જેને જેને આખા ગુજરાતમાં નામ રોશન કર્યું છે કચ્છ કાઠિયાવાડ ફોરેન સુધી જે ફરી આવ્યા હોય એવા મણિરાજ બારોટને રજૂ કર્યું છે આખી ગુજરાતને ઘેલી કરી. પછી મારો વારો આવ્યો મેં કીધું સરસ બોલ્યા કચ્છ કાઠિયાવાડ તો ઘેલું થયું આખું ગુજરાત તો ઘેલું થયું પણ હમણાં જ કોડીનાર ઘેલું કર્યું. એ માયા રાખજો માનવી એમાં સોડાવાનું પાછા રાજુ બારોટ એમાં મારા સાહેબ નો બહુ ખૂબ સહકાર ત્યારે કીધું છે એ માયા રાખજો માનવી. હમણાં તમે વાંચ્યું છે પેલું પેપરમાં એક્સિડન્ટ નો મને દિશા છે કે હતી જ નહીં શું થાય ખબર જ નહીં પડતી નક્કી હવન કરાવવો પડશે એક્સિડન્ટ થકે હવે મને શું ઘાટવડ મારો પ્રોગ્રામ આ તો થઈ હકીકત કહું આ તો દયા ડાચર ના ખાય થયું હવે વરસાદ ચાલુ મારે ઘાટવડ જવું રાજુભાઈ બારોટના પ્રોગ્રામમાં અને એમાં જે વિઘન બન્યું જે બાપાએ સીતારામે જે લાજ રાખી અને ત્યારે અમે કહીએ દરેક ને એ માયા રાખજો માનવી અને તમે હૈયે રાખજો હોય બોલ્યા ચાલે મારા માફ કરજો બોલ્યા ચાલે મારા માફ કરજો બિરબલભાઈ. ખરેખર તો કોઈ પણ કલાકાર ગાતો હોય ગમે કલાકાર ગાતો હોય ગમે એટલો કલાકાર રૂપાળો હોય ગાતો હોય પણ અમારા જો મોરના પીંછા ના હોય ને તો કોઈ પણ કલાકાર ફેલ જાય. એક માઇક જો હારું ને માઇક ને વાઈફ બેહરખા આ બદલી કાય આની હામું બોલાય ઓલો હામે ના બોલાય આ બગડ્યું હોય તો ભંગાર વાળો લઈ જાય ઓલા મી હાથ ના નાખે આ બગડ્યું હોય તો પડોશનું માગી લેવાય ઓલું માગવા જાય તો ટોટિયા કોક ભાગી નાખે. અમારા બિરબલભાઈ સનેડામાં જેને ઢોલ વગાડ્યો અમારા અશોકભાઈ આ બેન્જાવાળા ભાઈ મારા મોરના પીંછાઓ ભોલાભાઈ હાજી બાપા જોરદાર તાળી પડી જાય સંગીતવાળા ઉપર બાપો બાપો હે માયા રાખજો માનવી અને હૈયે રાખજો હે બોલ્યા ચાલ માફ કરજો એ હવે અમે હાલે મારે દેશલાલ સનેડો દરેકને માતાજી સુખી રાખે ખૂબ ખૂબ તમે આટલો સાથ સહકાર આપ્યો તે બદલ ખૂબ ખૂબ તમને આભાર. માતાજી દરેકને સુખી રાખે બાપા સીતારામ દરેકને માતાજી ખૂબ સુખી રાખે. પ્રોગ્રામ માટે મળવું હોય તો રાજીભાઈ બારોટને મળવાનું મારા રાધેભાઈને મળવાનું અને હવે એ પરદેશી પરદેશી હો હો ના ઘરે જાજો પરદેશી હો હો ના ઘરે જાજો વાટો રે જુએ તમારી ઘરવાળી.